હેલો સ્ટુડન્ટ, જ્ઞાન વીમા આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પ્રકરણ નંબર 12, સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 5. નીચેનામાંથી સાચા જવાબ પર નિશાન કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. આપણને કહ્યું છે કે વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો સૌપ્રથમ બંનેને આપણે સમાન દર્શાવીએ કે એક બાજુ વર્તુળની પરિમિતિ કોના બરાબર છે, કોની સંખ્યાના બરાબર છે, તો તે વર્તુળના ક્ષેત્રફળના બરાબર છે. તો વર્તુળનું ક્ષેત્રફળ, હવે પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ, બરાબર, વર્તુળનો પરિઘ અને પરિમિતિ બંને સમાન જ. તો વર્તુળના પરિઘનું, વર્તુળના પરિમિતિનું સૂત્ર શું છે? 2πr. અને વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો તે છે આપણી પાસે πr² બધાને આવડવું જ જોઈએ, બરાબર. હવે તમે અહીં જોઈ શકો છો કે આપણી પાસે આર સ્ક્વેર છે, તેનો જો અલગ અલગ રીતે ગુણાકાર દર્શાવીએ તો આ રીતે 2πr બરાબર π×r. આપણી પાસે કેટલી છે પાઈ? કેટલા છે? આર, બે વખત. હવે અહીં જોઈ શકો છો કે આપણી પાસે છે આ આર, બંને બાજુ આર છે, એટલે કે ડાબી અને જમણી બાજુ આર છે. તથા જો પાઈ ની વાત કરીએ આપણે, તો અહીં આપણી પાસે પાઈ પણ કેટલા છે? બંને બાજુ, એટલે કે ડાબી અને જમણી બાજુ બંને પાઈ પાઈ આપણને આપેલા. તો સમાન સંખ્યાઓ કેવી થશે? કેન્સલ થઈ જશે. આ બાજુ આર પણ એક કેન્સલ થશે, તેથી આપણને મળે છે આ બાજુ 2 અને આ જમણી બાજુ મળે છે આર. તો આર બરાબર આપણને મળી ગયા 2 એકમ. કેટલા મળે છે? આર, એટલે કે ત્રિજ્યા બરાબર આપણને મળી 2 એકમ. તો આપણો કયો સમાન સાચો થશે? તો વર્તુળની ત્રિજ્યા થશે 2 એકમ.